हेलो स्टूडेंट्स, हूँ छू सावलिया सर। अने आयनीय संतुलन चैप्टर ना आ टीटीएल फोर में एट्ले कि टेबल टॉप लेक्चर फोर में आपनु स्वागत है। आपे लास्ट टेबल टॉप लेक्चर थ्री नी अंदर निर्बल विद्युत विभाज्य पदार्थों विषे माहिती मेळवेली अने आपणे एवं कहेलू के अगियार साइंस एनसीईआरटी टेक्सबुक ना पार्ट वन मांथी कोष्टक 7.6 अने 7.7 એટલે કે ચેપ્ટર નંબર 7 સંતુલન, એમાં પેજ નંબર 213 ઉપર કોષ્ટક 7.6 અને પેજ નંબર 215 ઉપર 7.7 જે અનુક્રમે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ ના કોષ્ટક છે અને તેમાં આપણને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ ના નામ અને સૂત્રો આપ્યા છે। આપણે એવી વાત થયેલી કે એ સૂત્રો અને નામ તમારે યાદ રાખવા જરૂરી છે। અને આપણે એક નોંધ એવી કીધેલી કે ક્ષાર હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય છે। ક્ષારના જલીય દ્રાવણમાં ક્ષારનું મહત્તમ એટલે કે લગભગ સંપૂર્ણ વિયોજન થતું હોય છે અને તેથી ક્ષાર એ ક્યારેય નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોતા નથી। એ સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં આયનીય સંતુલન તેમજ અન્ય ગુણધર્મો વિશેનો પણ અભ્યાસ એ આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલો, જેમાં આપણે અગત્યના જે ગુણધર્મો છે એમાં વિયોજન અંશ, પછી દ્રાવણની મોલર સાંદ્રતા સી મોલર હોય તો વિયોજિત આયનોની સાંદ્રતા, અવિયોજિત દ્રાવ્ય જથ્થાની સાંદ્રતા, વિયોજન અંશ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે, પછી મહત્તમ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રાવકમાં સૌથી વધારે વિયોજન થાય છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરેલો। એ ઉપરાંત આપણે એવું સમજાવેલું કે તાપમાન વધે તો જલીય દ્રાવણમાં વિયોજન અંશ વધે છે, એટલે આ બધી બાબતોનો જે અભ્યાસ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલો છે, એને રિવાઇઝ કરવું જરૂરી છે। આ લેક્ચરમાં આપણે નિર્બળ એસિડના જલીય દ્રાવણ માટે આયનીકરણ અચળાંક કે એ તેમજ અન્ય લાક્ષણિક બાબતોનો અભ્યાસ કરીશું। જો કે આ લેક્ચરની અંદરની અમુક બાબતો જે છે એ અગિયાર સાયન્સ એનસીઆરટી એ સંતુલન ચેપ્ટરની અંદર આપણે ભણેલા છીએ એ જ છે, પણ તેમ છતાં એ બાબતો ને રિવાઇઝ કરવી જરૂરી છે અને તેના આધારે અન્ય બાબતોને સમજવી જરૂરી છે। લખ્યું છે, જો સી મોલર સાંદ્રતા ધરાવતા મોનોપ્રોટિક નિર્બળ એસિડ એચએના જલીય દ્રાવણનો વિયોજન અંશ આલ્ફા હોય તો દ્રાવણની આયનીય સંતુલન સ્થિતિ એ નીચેની બાબતો સ્પષ્ટ છે। વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ એ આપણે અગિયાર સાયન્સની અંદર મેળવેલા પરિણામોની યાદી છે। આપણે અગિયાર સાયન્સની અંદર નિર્બળ એસિડ એચ એના જલીય દ્રાવણમાં પ્રતિવર્તી પુરોગામી દિશામાં વિયોજન અને પ્રતિગામી દિશામાં સુયોજન પ્રતિવર્તી પ્રક્રિયાને લીધે H3O પ્લસ અને OH માઇનસ, તો અહીં આપણે સંતુલને સાંદ્રતા એચએ માટે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી દર્શાવેલી છે અને આ H3O પ્લસ અને એ માઇનસ આવશે અહીંયા, એ માઇનસ, કારણ કે આમાંથી એચ પ્લસ અને એ માઇનસ બને, એચ પ્લસ એ H2O સાથે H3O પ્લસ બનાવે અને એ માઇનસ આપણને મળશે। તો વિયોજિત આયનોની સાંદ્રતા આલ્ફા ઇન્ટુ સી આલ્ફા ઇન્ટુ સી થશે। આ એક એચ પ્લસ ઉત્પન્ન કરે એટલે એને મોનોપ્રોટિક નિર્બળ એસિડ કીધો છે, આને મોનોબેઝિક પણ કહી શકાય। તો આ પ્રમાણેની રજૂઆત એ અગિયાર સાયન્સની અંદર સંતુલન ચેપ્ટરની અંદર થયેલી જ છે, એટલે વિયોજન અંશ અને મૂળ સાંદ્રતાનો ગુણાકાર એ સંતુલન H3O પ્લસની સાંદ્રતા છે, વિયોજન અંશ અને મૂળ સાંદ્રતાનો ગુણાકાર એ સંતુલન A માઇનસની સાંદ્રતા છે। અર્થ એવો થાય કે નિર્બળ મોનોપ્રોટિક એસિડ હોય તો સંતુલન H3O પ્લસ અને A માઇનસની સાંદ્રતા સમાન થશે, અવિયોજન અંશ 1 માઇનસ આલ્ફા છે અને એની સાથે મૂળ સાંદ્રતાનો ગુણાકાર કરવાથી આપણને સંતુલન અવિયોજિત દ્રાવ્ય એસિડની સાંદ્રતા પણ મળે છે। જો કે આ બધી ચર્ચા પણ આપણે TTL 3 માં કરેલી જ છે, તો એના આધારે પહેલું છે કે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક KA ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા,
પરંતુ નિર્બળ એસિડ માટે આલ્ફા એટલે કે વિયોજન અંશનું મૂલ્ય એકની સાપેક્ષમાં ઘણું નાનું હોય છે અને તેને લગભગ અવગણી શકાય એટલું નાનું હોવાથી વન માઇનસ આલ્ફા નિયરલી વન લખી શકાય. તો અહીંયા વન માઇનસ આલ્ફા છેદમાં જે છે ત્યાં હું વન લખી દઉં તો કે એનું મૂલ્ય આલ્ફા સ્ક્વેર સી જેટલું થશે. હવે એના આધારે જો હું આલ્ફાને કરતા બનાવું, જેમ કે કે નું મૂલ્ય આલ્ફા સ્ક્વેર સી છે, તો હું આલ્ફા સ્ક્વેરને કરતા બનાવું તો આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન સી થશે. તો આલ્ફા બરાબર વર્ગમૂળમાં કે એ અપોન સી થશે, એટલે આલ્ફા વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એ અપોન સી. કે એ એટલે આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક. નિર્બળ એસિડ માટે અહીંયા સ્મોલ એ લખેલો છે એ એસિડનો આયનીકરણ અચળાંક દર્શાવે છે. જો હું આના બદલે સ્મોલ બી વિચારું તો એ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક થશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સિમ્બોલને ધ્યાનમાં રાખજો. અહીં એ છે સ્મોલ એ, એટલે નિર્બળ એસિડ માટે આયનીકરણ અચળાંકની સંજ્ઞા છે. પણ જો નિર્બળ બેઝ માટેનો વિચાર કરીએ તો અહીંયા સ્મોલ બી આવશે એટલે કે બી થઈ જશે. આ એઝ ઇટ ઇઝ રહેશે, આલ્ફા સ્ક્વેર સી અપોન વન માઇનસ આલ્ફા. એટલે આલ્ફા એ જેમ અહીંયા આલ્ફા એ નિર્બળ એસિડનો વિયોજન અંશ છે, એમ આલ્ફા એ નિર્બળ બેઝનો વિયોજન અંશ ગણાશે. સિમ્બોલમાં કોઈ ફરક નહીં પડે. સી એ જેમ અહીંયા એસિડના દ્રાવણની મૂળ સાંદ્રતા છે, એમ ત્યાં બેઝના દ્રાવણની મૂળ સાંદ્રતા છે. એટલે ફક્ત સિમ્બોલ કે એને બદલે કે બી વિચારવાનો થશે. એવી રીતે વિયોજન અંશ આલ્ફા બરાબર અંડર રૂટ કે એ અપોન સી છે. કે એ એટલે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. એવી રીતે નિર્બળ બેઝનો વિયોજન અંશ આલ્ફા બરાબર અંડર રૂટ કે બી અપોન સી થશે. એ જ પ્રમાણે સી એ મોલર સાંદ્રતા છે. હવે મોલર સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર સાંદ્રતા. મોલને સ્મોલ એન લખાય, લીટર કદ એને વી સિમ્બોલથી દર્શાવીએ તો અહીં આપણે સીના સ્થાને એન અપોન વી લખીએ તો વી છેદનો છેદ છે અંશમાં જશે. એટલે વિયોજન અંશ આલ્ફા બરાબર અંડરરૂટ કે એ ઇન્ટુ વી અપોન એન થશે. હવે જો આ જ વસ્તુ નિર્બળ બેઝ માટે હોય તો નિર્બળ બેઝનો વિયોજન અંશ આલ્ફા બરાબર અંડરરૂટ કે બી ઇન્ટુ વી અપોન એન થશે. વિદ્યાર્થી મિત્રો, હું જોડે જોડે ચર્ચા એટલા માટે કરું છું કે નિર્બળ બેઝ માટેના આ બધા પરિણામ તમારે જાતે કરવાના રહેશે. હવે જો એક મોલ વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે તો એન બરાબર વન થશે. તો હું અહીં એન બરાબર વન લખી દઈશ તો એવા સંજોગોમાં આલ્ફા બરાબર અંડર રૂટ કે ઇન્ટુ વી થશે. એટલે વિધાન ફરીથી જોઈ લઈએ. પરંતુ એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વી લીટર કદના દ્રાવણ માટે, તો દ્રાવણનું કદ એઝ ઇટ ઇઝ વી લીટર આપણે રાખીએ છીએ, પણ વિદ્યુત વિભાજ્યનો દ્રાવ્ય જથ્થો જે છે એને આપણે એક મોલ લઈ લઈએ છીએ, તો એવા સંજોગોમાં એન બરાબર વન આપણે લઈએ તો આલ્ફા બરાબર અંડરરૂટ કે એ ઇન્ટુ વી થશે. અને આ જ સિચ્યુએશન જો નિર્બળ બેઝ માટે વિચારીએ તો આલ્ફા બરાબર અંડરરૂટ કે બી ઇન્ટુ વી થશે. કે બી એ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક કહેવાશે. એ જ પ્રમાણેનું ત્રીજું પરિણામ છે વિયોજિત એચ થ્રી ઓ પ્લસ આયનની સાંદ્રતા. તો વિયોજિત એચ થ્રી ઓ પ્લસ આયનની સાંદ્રતા બરાબર વિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં એવી ચર્ચા કરેલી છે કે આ પ્રકારનું પરિણામ એ આહિરનીય સિદ્ધાંતને આધારે મળેલું પરિણામ છે. સો ધેટ કે અહીં એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા સંતુલનને જોઈએ તો આલ્ફા ઇન્ટુ સી છે, જે આપણે 11 સાયન્સમાં ભણેલા જ છીએ. તો આલ્ફા એ વિયોજન અંશ છે અને સી એ દ્રાવણની મૂળ સાંદ્રતા છે, એટલે વિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ સી. હવે આલ્ફાની વેલ્યુ એ અંડરરૂટ કે એ અપોન સી છે, તો મેં અહીં આલ્ફા બરાબર અંડરરૂટ કે એ અપોન સી લખ્યું છે. હવે રૂટ સી અને અહીં ગુણાકારમાં રૂટ વગરનું સી છે, તો આ રૂટ વગરનું જે સી છે એને આપણે આ સી જે છે એને આપણે રૂટ સી ઇન્ટુ રૂટ સી એવું લખી શકીએ, એટલે કે રૂટ સીનો સ્ક્વેર લખી શકીએ. તો રૂટ સીનો સ્ક્વેર વિચારીએ તો એક રૂટ સી કેન્સલ થઈ જશે એટલે કે ઇન્ટુ રૂટ સી થઈ જશે. સો ધેટ કે થ્રી ઓ પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ રૂટ અંડર રૂટ કે એ ઇન્ટુ સી. આ પરિણામ ખૂબ જ અગત્યનું છે, જે વિયોજિત એ માઇનસ આયનની સાંદ્રતાને સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જેટલી એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા હોય એટલી જ એ માઇનસની સાંદ્રતા હોય છે. એટલા માટે આ આલ્ફા સી છે તો આ પણ આલ્ફા સી છે. અને એ જ પ્રમાણે જો એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા અંડર રૂટ કે એ ઇન્ટુ સી મળતી હોય તો પછી એટલી ને એટલી સાંદ્રતા આપણને એ માઇનસની પણ મળશે.
એટલે આપણે અહીં લખી શકીએ થ્રીઓ પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે ઇન્ટુ સી, એવી રીતે એ માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે ઇન્ટુ સી. વિદ્યાર્થી મિત્રો, આ જે પરિણામ છે આ પરિણામ ખૂબ જ અગત્યનું પરિણામ છે. યાદ રાખવાનું કે નિર્બળ એસિડ, ટાઇટલ લખ્યું જ છે, નિર્બળ એસિડના જલીય દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે, પણ પ્રબળ એસિડના જલીય દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા શોધવા માટે આવા કોઈ સૂત્રનો ઉપયોગ કરવો જરૂરી નથી. આપણે એક પરિણામથી સમજીએ. દાખલા તરીકે પ્રબળ એસિડ તરીકે હું HNO3 ને લઉં અને નિર્બળ એસિડ તરીકે હું CH3COOH ને લઉં. તો હવે સપોઝ કે HNO3 નું તમને 0.01 મોલર એટલે કે 10^-2 મોલર સાંદ્રતાનું દ્રાવણ આપ્યું છે. સેમ તમને અહીંયા પણ 0.01 મોલર એટલે કે 10^-2 મોલર સાંદ્રતાનું દ્રાવણ આપ્યું છે. હવે આ સ્થિતિમાં ફરીથી સમજો કે તમને પ્રબળ એસિડ HNO3 નું 0.01 મોલર એટલે કે 10^-2 મોલર સાંદ્રતાનું દ્રાવણ આપ્યું છે અને સામે નિર્બળ એસિડ CH3COOH એનું 0.01 મોલર એટલે કે 10^-2 મોલર સાંદ્રતાનું દ્રાવણ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે HNO3 ના જલીય દ્રાવણમાં વિયોજન વિચારીએ તો HNO3 પ્રબળ એસિડ છે. જલીય દ્રાવણમાં એનું સંપૂર્ણ વિયોજન થાય એટલે આપણને H3O પ્લસ અને NO3 માઇનસ મળશે. તો જેટલી HNO3 ની સાંદ્રતા હશે, HNO3 ની સાંદ્રતા 10^-2 મોલર છે, જોઈ શકો છો HNO3 ની સાંદ્રતા 10^-2 મોલર છે. તો સેમ આ એક અણુમાંથી આ એક H3O પ્લસ બન્યું એટલે આ 10^-2 મોલ HNO3 માંથી આ પણ 10^-2 મોલર જ બનશે અને આ પણ 10^-2 મોલર જ બનશે. આપણે H3O પ્લસની સાંદ્રતા ડાયરેક્ટ લખી શકીએ છીએ કારણ કે પ્રબળ એસિડ છે એટલે H3O પ્લસની સાંદ્રતા એ જે તે એસિડ ઉપરથી સીધે સીધી 10^-2 મોલર લખી શકાશે. સપોઝ કે હું પ્રબળ એસિડ HNO3 એના બદલે H2SO4 લઈ લઉં. H2SO4 ના દ્રાવણની સાંદ્રતા પણ ધારો કે મને 10^-2 મોલર આપેલી છે, તો હું અહીં H2SO4 ના દ્રાવણના વિયોજનને વિચારું તો આ પ્રકારે વિયોજન થશે કે H2SO4 ના એક અણુમાંથી H+ ના બે આયન અને SO4 2- નો એક આયન મળશે. તો અહીંયા 10^-2 મોલર, મોલ પ્રતિ લીટર, એટલે કે પ્રતિ લીટર 10^-2 મોલ H2SO4 એ હાજર હોય તો વિયોજનથી 2×10^-2 મોલર H+ ની સાંદ્રતા આપણને મળશે અને SO4 2 છે એની ફક્ત 10^-2 મોલર જ મળશે. પરંતુ અહીં આપણે ફક્ત H+ ની સાંદ્રતાને એટલે કે H3O+ ની સાંદ્રતાને, વિદ્યાર્થી મિત્રો H3O+ ની સાંદ્રતા એ જ H+ ની સાંદ્રતા કહેવાશે કારણ કે જલીય દ્રાવણમાં જ હોય. હું અહીંયા પાણીનો અણુ દર્શાવું કે ન દર્શાવું, પાણી હાજર જ હોય એટલે જલીય દ્રાવણ હોય જ. તો એવા સંજોગોમાં H+ ની સાંદ્રતા એટલે કે H3O+ ની સાંદ્રતા એ હું લખીશ 2×10^-2 મોલર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રબળ એસિડ ના જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા એ ડાયરેક્ટ આપણે એસિડની સાંદ્રતાને આધારે જ ગણી શકીએ છીએ, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આવું થતું નથી. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે જે સૂત્રની હમણાં ચર્ચા કરી કે નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા બરાબર K ઇન્ટુ સી જોઈએ, તો અહીં આપણને સી એટલે કે મૂળ સાંદ્રતા જે છે એ 10^-2 મોલર આપી છે, પણ આ દ્રાવણમાં વિયોજનને વિચારીએ તો CH3COOH એ અહીંયા ફક્ત વિયોજન થાય છે, જ્યારે અહીંયા વિયોજન સુયોજન એમ પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે. તો CH3COO- અને સાથે H3O+ અથવા H+ એ જે છે એની સાંદ્રતા ડાયરેક્ટ 10^-2 એવું લઈ શકાશે નહીં કારણ કે આ 10^-2 મોલર એ મૂળ સાંદ્રતા છે, પણ H3O+ ની સાંદ્રતા શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ K ઇન્ટુ C, અને આ સૂત્રનો ઉપયોગ કરવો જ પડે છે કારણ કે એ સૂત્ર
એ આની લાક્ષણિકતા છે અને એ બાબતને અનુલક્ષીને આપણે કે ના મૂલ્યની જરૂર પડે અને મૂળ સાંદ્રતાની જરૂર પડે એટલે અંડર રૂટ કે એ ઇન્ટુ મૂળ સાંદ્રતા આપણે 10^-2 મોલર છે એટલે અહીંયા કે નું જે મૂલ્ય આપણને સીએ થ્રી સી ડબલ ઓએચ માટે આપવામાં આવ્યું હોય એને અહીંયા એપ્લાય કરવું પડે અને આનો જે કંઈ પરિણામી જે જવાબ છે એનું વર્ગમૂળ લઈ અને જે આપણને મળે એ એચ થ્રી ઓ પ્લસની મોલર સાંદ્રતા ગણાશે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ બંનેમાં એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા બંનેના દ્રાવણો માટે શોધવા માટે અલગ અલગ પદ્ધતિ છે. પ્રબળ એસિડમાં ડાયરેક્ટ જે તે એસિડના દ્રાવણની સાંદ્રતાને આધારે જ એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા સીધી નક્કી કરી શકાય છે, જ્યારે નિર્બળ એસિડમાં એસિડના દ્રાવણની સાંદ્રતા એટલે કે મૂળ સાંદ્રતાથી ડાયરેક્ટ નક્કી નથી થતી, એના માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. ચોથા નંબરે છે અવિયોજિત એસિડની સાંદ્રતા એચએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચર્ચા કરેલી જ છે કે આ 11 સાયન્સમાં આપણે જે અભ્યાસ કરી ગયેલા છીએ એનસીઆરટી લેક્ચરમાં એની એ જ બાબત છે કે સંતુલન એ થ્રી ઓ પ્લસની સાંદ્રતા અને માઇનસની સાંદ્રતા આ રીતે છે અને અવિયોજિત દ્રાવ્ય એસિડની સાંદ્રતા એ 1-α ઇન્ટુ સી છે એટલે કે અવિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા છે. તો અહીં અવિયોજિત એસિડની સાંદ્રતા એચ એ ચોરસ કૌંસ એ મોલર સાંદ્રતા દર્શાવે છે બરાબર અવિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા. આ જે નિયમ અથવા તો આ જે સંબંધ છે એ આપણને આહેરનીય સિદ્ધાંતને આધારે મળેલું સંબંધ છે. તો 1-α ઇન્ટુ સી એને નિયરલી સી લખી દીધું છે કારણ કે આલ્ફાનું મૂલ્ય 1 સાપેક્ષે અવગણી શકાય તેટલું નાનું છે એટલે 1-α નિયરલી 1 થશે. તો મૂલ્ય લગભગ સી લખી શકાય. લગભગ સીનો મતલબ થાય કે અવિયોજિત એસિડની સાંદ્રતા એ લગભગ મૂળ સાંદ્રતાને સમાન જ હોય છે. મૂળ સાંદ્રતા સી છે. વિદ્યાર્થી મિત્રો, ચોથા ગુણધર્મ પછી આ પાંચમો ગુણધર્મ છે જેમ કે નું મૂલ્ય વધુ તેમ એસિડની પ્રબળતા વધુ હોય છે. આ વિધાનને ખૂબ જ મહત્વ આપવાનું છે, ખૂબ જ મહત્વનું છે એટલે ખાસ યાદ રાખવાનું છે. જેમ કે નું મૂલ્ય વધુ તેમ એસિડની પ્રબળતા વધુ હોય છે. મેં અહીં નોંધ લખી છે 11th એનસીઆરટી ટેક્સ્ટબુક પાર્ટ 1 પેજ નંબર 213 કોષ્ટક 7.6 એટલે કે પાર્ટ 1ની જે બુક છે એમાં 7મું ચેપ્ટર સંતુલન છે અને એ સંતુલન ચેપ્ટરની અંદર કોષ્ટક 7.6 જેનો ઉલ્લેખ આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ ટીટીએલ લેક્ચર નંબર 3ની અંદર. તો એ જે કોષ્ટક છે એમાં આપેલા એસિડને કે એના ઉતરતા ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. તમે ઉતરતા ક્રમમાં જ યાદ રાખો એવું જરૂરી નથી, ચડતા ક્રમમાં પણ યાદ રાખી શકો છો, પરંતુ એ ઉતરતા ક્રમમાં યાદ રાખવાના છે. તમારે કે ના મૂલ્ય યાદ રાખવાના છે એવું હું નથી કહેતો, પણ એ જેટલા એસિડના ઉદાહરણો તમને આપ્યા છે એને કે ના મૂલ્યના આધારે ઉતરતા ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. કેમ કે એમસીક્યુની અંદર આ માહિતી એ ખૂબ જ અગત્યની તમને ઉપયોગી માહિતી છે. જો આ જ વસ્તુ બેઝ માટે વિચારવામાં આવે, નિર્બળ બેઝ માટે, તો જેમ કેબીનું મૂલ્ય વધુ તેમ બેઝની પ્રબળતા વધુ હોય છે, એના માટે આપણે કોષ્ટક 7.7 એના જે પણ બેઝ આપ્યા છે એને કેબીના ઉતરતા ક્રમમાં યાદ રાખીશું. એ કોષ્ટક આપણને 213ના બદલે 215 નંબરના પેજ ઉપર આપેલું છે. એ જ રીતે છઠ્ઠો ગુણધર્મ છે પીકે એ બરાબર માઇનસ લોગ કે. જેમ પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસની સાંદ્રતા છે એમ પીકે બરાબર માઇનસ લોગ કે છે. વિદ્યાર્થી મિત્રો, મેં નોંધ લખી છે કે આ કોષ્ટકની અંદર જે એસિડના કે ના મૂલ્યો તમને આપ્યા છે એના આધારે તમારે પીકે ના મૂલ્યો શોધવાના છે. જાતે આ કામ કરવાનું છે, સેલ્ફ વર્ક છે. અને પીકે ના ચડતા ક્રમમાં એ જે તે એસિડ જે છે ઉદાહરણના આપ્યા છે એ તમારે યાદ રાખવાના છે. ટૂંકમાં અહીં લખ્યું છે એ પ્રમાણે કે ના ઉતરતા ક્રમમાં એસિડના એસિડને ગોઠવો અને પીકે ના ચડતા ક્રમમાં એસિડને ગોઠવો. એ બંને ક્રમ એ એસિડની પ્રબળતાના ઉતરતા ક્રમ જ થશે. સો ધેટ કે એ કામ તમારે કરવાનું જ છે, બરોબર. પીકે ના મૂલ્યો બધા એસિડ માટે શોધવાના રહેશે. મેં અહીં લખ્યું છે જેમ પીકે નું મૂલ્ય ઓછું તેમ એસિડની પ્રબળતા વધુ હોય છે. રીઝન કે આપણે અહીં એવું લખ્યું છે કે કે નું મૂલ્ય વધુ તેમ એસિડની પ્રબળતા વધુ, પણ કે નું મૂલ્ય જેમ વધુ
એમ અહીં ઋણ નિશાની જે છે એ પીકે ના મૂલ્યને ઓછું કરશે, એટલે આપણે અહીં લખી શકીએ કે પીકે નું મૂલ્ય ઓછું તેમ એસિડની પ્રબળતા વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને નોંધનું ખાસ પાલન કરવું જરૂરી છે. ત્યારબાદનો જે ટોપિક છે એ છે નિર્બળ બેઝના જલીય દ્રાવણ માટે આયનીકરણ અચળાંક કેબી તેમજ અન્ય લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આગળ ચર્ચા કરી કે એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા પીકે, તો એમ પીકે છે તો એમ પીકે બી લઈએ તો માઇનસ લોગ કે બી થશે, તો એ તમારે કોષ્ટક 7.7ના આધારે પીકે બીના મૂલ્યો ગણવાના રહેશે. તો આ બધી જે ચર્ચા આપણે કરી એ જ વસ્તુની નોંધ અહીંયા આપણે કરેલી છે. જો સી મોલર સાંદ્રતા ધરાવતા, મૂળ સાંદ્રતા છે ધરાવતા મોનો એસિડિક અથવા મોનો હાઇડ્રોક્સી, આ મોનો હાઇડ્રોક્સીનો અર્થ શું થાય અથવા મોનો એસિડિકનો અર્થ શું થાય? તો મોનો હાઇડ્રોક્સી એટલે જલીય દ્રાવણમાં ફક્ત એક જ ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે તો એને આપણે મોનોહાઇડ્રોક્સી કહીશું. અથવા મોનોહાઇડ્રોક્સી છે એની બદલે બીજો એક શબ્દ પણ વપરાતો હોય છે, મોનો એસિડિક. વિદ્યાર્થી મિત્રો, બેઝ માટે એસિડિકતા અને એસિડ માટે બેઝિકતા એ બાબતથી તમે પરિચિત છો. તો લખ્યું છે જો સી મોલર, સી અને એમ વચ્ચે ડિસ્ટન્સ છે, ભેગું નથી કરવાનું, સીએમ નથી આપણે બનાવવાનું, સી એ મૂલ્ય છે, કેપિટલ એમ એકમ છે. તો સી મોલર સાંદ્રતા ધરાવતા મોનો એસિડિક અથવા મોનો હાઇડ્રોક્સી બેઝ એમઓએચ, એમઓએચને સંજ્ઞાત્મક રીતે, આ સંજ્ઞાત્મક છે, જેમ નિર્બળ એસિડ માટે મોનો પ્રોટિક એસિડ માટે આપણે એચ એ સંજ્ઞા લઈએ છીએ, એમ મોનો હાઇડ્રોક્સી નિર્બળ બેઝ માટે એમઓએચ સંજ્ઞા છે, એને બીઓએચ સંજ્ઞાથી પણ દર શાવાય છે. જુદા જુદા રેફરન્સ બુકમાં સંજ્ઞાઓ જુદી જુદી છે એટલે મેં અહીં લખ્યું છે. ના જલીય દ્રાવણનો વિયોજન અંશ આલ્ફા હોય તો દ્રાવણની આયનીય સંતુલન સ્થિતિ નીચેની બાબતો સ્પષ્ટ છે. આ એક આપણે જેમ નિર્બળ એસિડના જલીય દ્રાવણ માટે આપણે લખેલું છે એ જ રીતે નિર્બળ બેઝના જલીય દ્રાવણ માટે લખેલું છે, પણ મેં અહીં નોંધ લખી દીધી છે, મેં આ પ્રકારના મુદ્દાઓ દર્શાવ્યા નથી. આવી નોંધ છે, નિર્બળ એસિડના ઉપરોક્ત અભ્યાસમાં નીચેના ફેરફાર, નિર્બળ એસિડનો અભ્યાસ અહીંયા પૂરો થઈ ગયો અને પછી નિર્બળ બેઝનો અભ્યાસ શરૂ થાય છે. તો નિર્બળ એસિડના ઉપરોક્ત અભ્યાસમાં આપણે મુદ્દા નંબર 6 સુધીનો અભ્યાસ કરેલો છે, તો અભ્યાસમાં નીચેના ફેરફાર કરવાથી નિર્બળ બેઝના જલીય દ્રાવણની લાક્ષણિક બાબતોનો અભ્યાસ થશે. સેલ્ફ લખ્યું છે, તમારે ફરજિયાત જાતે કરવાનું છે. નિર્બળ એસિડ માટે એચ એ છે, એના સ્થાને નિર્બળ બેઝ માટે એમઓએચ અથવા બીઓએચ વિચારવાનું છે. કે એ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે, તો આપણે નિર્બળ બેઝમાં કે બી વિચારવાનું છે, જે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક હશે. નિર્બળ એસિડના જલીય દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા વિશેનો અભ્યાસ છે, એમ નિર્બળ બેઝના જલીય દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા વિશેનો અભ્યાસ છે. નિર્બળ એસિડના જલીય દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ કે ઇન્ટુ સી એવો અભ્યાસ કર્યો. એ જ વસ્તુ આપણે નિર્બળ બેઝના જલીય દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતાનો અભ્યાસ કરીએ તો અંડરરૂટ કે બી ઇન્ટુ સી થશે, એટલે કે એના બદલે કે બી આવ્યું, આપણે એ પણ ધ્યાનમાં રાખીશું. એ થ્રી ઓ પ્લસના બદલે ઓએચ માઇનસ આવ્યું, મૂળ સાંદ્રતા સીની સી જ રહેશે, એની સંજ્ઞામાં કોઈ ફેરફાર નથી. એવી રીતે પીકે બરાબર પીકે છે, એના સ્થાને આપણે પીકે બી લેવાનું, તો પીકે ના સ્થાને પીકે બી લઈએ તો ફરીથી અહીંયા કે ના સ્થાને તો કે બી જ રાખવાનું થશે, એટલે પીકે બી બરાબર માઇનસ લોગ કે બી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આધાર લખ્યો નથી, પણ યાદ રાખવાનું કે આપણા અભ્યાસમાં લઘુગુણકનો આધાર હંમેશા 10 છે, જેનો ઉલ્લેખ કર્યો નથી પણ ઉલ્લેખ કરવાની જરૂર પણ નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનું પરિણામ છે, બે ભિન્ન એસિડની સાપેક્ષ પ્રબળતા. બે ભિન્ન એસિડની સાપેક્ષ પ્રબળતા, હું જે અહીં એસિડની વાત કરી રહ્યો છું એ નિર્બળ એસિડની જ વાત કરી રહ્યો છું. લખ્યું છે બે ભિન્ન નિર્બળ એસિડ અનુક્રમે HA1 અને HA2 કે જેના આયનીકરણ અચળાંક અનુક્રમે KA1 અને KA2 હોય, તો તેઓના સમ મોલર એટલે કે બંનેની સાંદ્રતા સી મોલર જ હોય, સમાન સાંદ્રતા એટલે સમ મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણોના સંદર્ભમાં આ પરિણામ સ્પષ્ટ છે. HA1ની એસિડિક પ્રબળતા છેદમાં HA2ની એસિડિક પ્રબળતા
इज इक्वल टू अंडर रूट के ए वन अपॉन के ए टू। विद्यार्थी मित्रों अहीं जे एसिडिक प्रबलता नी वात थई रही छे ए वास्तव में एसिड नी प्रबलता जे छे ए वियोजन ना सम प्रमाण में होय छे एना आधारे आपणे विचारी शकीए। एटले एसिड नी प्रबलता नी जे वात थई रही छे एना संदर्भ में आ बाबत आपणे अहीं स्पष्ट करीशुं। एसिड एटले निर्बल एसिड नी प्रबलता चले छे वियोजन तो चले छे एच थ्री ओ प्लस नी सांद्रता, कारण के जेटला प्रमाण में वियोजन थशे एटला प्रमाण में एच थ्री ओ प्लस नी सांद्रता ए वधारे के ओछी हशे। एटले एसिड नी प्रबलता ए थ्री ओ प्लस नी सांद्रता ना सम प्रमाण में थाय एवुं कहेवाय, पण एच थ्री ओ प्लस नी सांद्रता नुं सूत्र अंडर रूट के ए इंटू सी छे, तो आपणे एम कही शकीए के एसिड नी प्रबलता चले छे अंडर रूट के ए इंटू सी। हवे जो एक एसिड माटे एच ए वन विचारीए तो आपणे एवी रीते लखी शकीए एच ए वन चले छे अंडर रूट के ए वन इंटू सी अने एच ए टू इज चले छे एच ए टू चले छे अंडर रूट के ए टू इंटू सी। हवे जो हूँ गुणोत्तर लई लो तो बन्नेना अचळांक ए कैंसल थई जशे तो गुणोत्तर आ रीते आवी जशे बन्नेनो, तो एच ए वन अपोन एच ए टू एटले के एच ए वन एसिड नी प्रबलता छेद में एच ए टू एसिड नी प्रबलता बराबर अंडर रूट के वन इंटू सी छेद में के टू अंडर रूट के टू इंटू सी। समान सांद्रता होवाथी सी सी कैंसल थई जशे एटले आपणने आ परिणाम मळी जशे। एटले परिणाम आपणे सीधू स्वीकारी ज लेवानुं छे, जो कि मैं साबित करीने बतायुं एच ए वन नी एसिडिक प्रबलता छेद में एच ए टू नी एसिडिक प्रबलता इज इक्वल टू अंडर रूट के ए वन अपोन के ए टू, तेमज एसिड नी प्रबलता चले छे वियोजन, वियोजन कहता आयनों छूटा पड़वू, तो एसिड माथी आयनों छूटा पड़े एटले एच थ्री ओ प्लस नी सांद्रता अने वियोजन ए बन्ने ने एकबीजाना पर्याय गणी शकाय। विद्यार्थी मित्रों जो तमने आ वीडियो लेक्चर गम्यो होय तो लाइक आपजो, शेर करजो अने सब्सक्राइब पण करजो। अगाउना लेक्चरनुं रिविजन अने पाठ्यपुस्तकनुं वाचन करता रहेजो। આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય। આભાર, ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં।